નાણાકીય વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસ અને ચોથા ક્વાર્ટર માટે ભારતીય અર્થવ્યવસ્થાના વિકાસ સાથે સંબંધિત તાજેતરમાં જાહેર કરાયેલા ડેટાએ એવી છાપ આપી છે કે ભારતમાં આર્થિક વિકાસ દર અપેક્ષા કરતાં ઘણો વધારે રહ્યો છે નાણાકીય વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસમાં ભારતમાં જીડીપી વૃદ્ધિ દર સાત પોઈન્ટ બે ટકા રહ્યો છે અને જાન્યુઆરી માર્ચ બે હજાર બાવીસ ત્રેવીસના ચોથા ક્વાર્ટરમાં ભારતીય અર્થતંત્ર છ પોઈન્ટ એક ટકાના દરે વૃદ્ધિ પામ્યું છે જ્યારે ઓક્ટોબર ડિસેમ્બર બે હજાર બાવીસના ત્રીજા ક્વાર્ટરમાં આર્થિક વૃદ્ધિ દર ચાર પોઈન્ટ પાંચ ટકા હતો ભારતમાં આર્થિક વિકાસ દર વિવિધ નાણાકીય સંસ્થાઓ દ્વારા અગાઉના અંદાજો કરતાં ઘણો ઊંચો રહ્યો છે ચોક્કસપણે નાણાકીય વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસ માટે આર્થિક વિકાસ સંબંધિત આંકડાઓ ખૂબ જ પ્રોત્સાહક રહ્યા છે ભારતમાં જીડીપી વૃદ્ધિ દર વિશ્વની અન્ય તમામ મોટી અર્થવ્યવસ્થાઓ કરતાં વધુ સારો રહ્યો છે અને ભારતીય અર્થતંત્ર વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા બની રહી છે ભારતે આર્થિક વિકાસના મામલે ચીન કરતાં બમણી ઝડપ હાંસલ કરી છે ભારતીય અર્થતંત્રનું કદ હવે ત્રણ પોઈન્ટ પચાસ ટ્રિલિયન યુએસ ડોલરને પાર કરી ગયું છે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તાજેતરમાં અમેરિકાની મુલાકાતે ગયા છે આ સફરમાં તેને મોટી સફળતા પણ મળી છે ભારતના વડાપ્રધાને યુએસમાં અનેક બહુરાષ્ટ્રીય કંપનીઓના એક્ઝિક્યુટિવ અધિકારીઓ સાથે ભારતમાં તેમના રોકાણ અંગે સીધી વાતચીત કરી છે ગૂગલ કંપનીના ચીફ એક્ઝિક્યુટિવ સુંદર પીચાઈએ જાહેરાત કરી છે કે ગૂગલ કંપની ભારતમાં એક હજાર ડોલરનું રોકાણ કરશે આ સાથે ટેસ્લા કંપનીના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર એલન મસ્કે પણ ભારતીય વડાપ્રધાનને મળ્યા બાદ આપેલા નિવેદનમાં જણાવ્યું કે તેમની કંપની ભારતમાં ટૂંક સમયમાં જ મોટી રકમનું રોકાણ કરવા જઈ રહી છે અને આ સંદર્ભે તેઓ પોતે મુલાકાત લેવા જઈ રહ્યા છે વર્ષ બે હજાર ચોવીસમાં ભારત અમેરિકન એરોસ્પેસ કંપની બોઈંગે પણ ટૂંક સમયમાં ભારતમાં આઠસો મિલિયન કરોડનું રોકાણ કરવાની જાહેરાત કરી છે આ રોકાણથી ભારતીય ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધારવા અને પાઇલટ ટ્રેનિંગનું કામ થશે વાસ્તવમાં ભારતમાં કુશળ પાઇલટોની માંગ વધી રહી છે અને આગામી વીસ વર્ષમાં દેશને લગભગ એકત્રીસ હજાર નવા પાઇલટોની જરૂર પડશે બોઈંગ દ્વારા આ અંતરને દૂર કરવા માટે કરવામાં આવી રહેલા રોકાણથી ભારતને ઘણી મદદ મળશે હવે એરોપ્લેન એન્જિન પણ ભારતમાં જ બનશે જેને કારણે ભારતમાં સંરક્ષણ ક્ષેત્રે ઉત્પાદિત ઘણા ઉત્પાદનો અન્ય દેશોમાં નિકાસ કરવામાં આવશે પૂર્ણવિરામ